જામનગરની ભાગોડે આવેલી અક્ષરપ્રિત કોલેજ ફરી વિવાદમાં આવી છે કારણ કે જે પ્રકારે માસ્ક કોપીકેસનો મામલો સામે આવ્યો છે જોકે એનએસયુએ યુથ કોંગ્રેસના કાર્યકરો અહીં કોલેજના ગેટ બહાર પહોંચ્યા છે અને જે પ્રકારે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો હાથમાં પોસ્ટર લગાવી અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે આપણે પછી શું શું મામલો જીટીયુ દ્વારા આ કોલેજના પરીક્ષાના સીસીટીવી ફૂટેજ ચેક કરતા સમગ્ર મામલો બહાર આવ્યો છે કે માસ કોપી કેસ નોંધાણો છે આ માસ્કોપી કેસ એટલે એક બે વિદ્યાર્થીઓ નહીં પરંતુ ક્લાસમાં ઓછામાં ઓછા બાર પંદર વિદ્યાર્થીઓ ચોરી કરતા હતા આ ચોરી થતી હતી ત્યારે શિક્ષકો ક્યાં હતા એક મોટો સવાલ છે આ કોલેજ દ્વારા જ શું ચોરી કરવામાં આવે છે પૈસા લઈને ચોરી કરવામાં આવે છે કે બીજા કાંઈ પણ સેટિંગ છે એ મોટો પ્રશ્ન છે ને આ એક તપાસનો વિષય છે બીજું આ એક જ સંસ્થાની અંદર એસકીએફટી શાળા ચાલે છે દયામન નર્સિંગ ફિઝિયોથેરાપી કોલેજ ચાલે છે અક્ષરપ્રિ અક્ષરપ્રીત ફાર્મસી કોલેજ છે મીનાક્ષીબેન દવે બીએડ કોલેજ છે પરમ ઇન્સ્ટિટ્યૂટ એમબીએ કોલેજ આ એક જ સંસ્થાની અંદર આટલી કોલેજો અલગ અલગ ચાલે છે તો આની માન્યતા કઈ રીતના મળી છે અને મંજૂરી કઈ રીતના મળી છે અને નીતિ નિયમ શું છે એ પણ એક તપાસનો વિષય છે આ કોલેજ હરમેશ વિવાદમાં રહેતી હોય છે આની પહેલાં પણ આના પ્રિન્સિપાલ રેપ કેસમાં આવેલા છે અને બીજા પૈસાના સેટિંગ માટે પણ આ કોલેજ બહુ પ્રખ્યાત છે અમારી એટલી જ માંગણી છે કે આ કોલેજનો પરીક્ષા કેન્દ્ર તાત્કાલિક રદ થવું જોઈએ અને યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા અહીં ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને કોલેજની માન્યતા રદ કરવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે જે પ્રકારે માસ કોપીકસ વિવાદ સામે આવતા જીટીયુ દ્વારા પણ આગામી દિવસોમાં એક્શન લેવાય તેવી શક્યતા છે મનસુખ સોલંકી આજકાલ ની જામનગર